ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે હાલમાં પરમ પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલમાં ભુજ મંદિર ખાતે સ્વામિનારાયણ મંદિરે ચાલી રહેલ સ્વામિનારાયણ ભગવાનની કથા ભારે રંગ જમાવી રહી છે. વ્યાસપીઠ પરથી વિદ્વાન શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. સ્વામીજીએ કથાનું રસપાન કરાવતા પરિવારનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો પરિવારમાં સુખ શાંતિ હોય તો જ માનવી સુખી રહી શકે છે અને પ્રભુ ભક્તિ કરી શકે છે. વોટ્સએપમાં 2 કલાક નીકળી જારો પણ દીકરા પાસે બેસીને 5 કલાક નીકળતો, બેટા ક્યાં ગયો તો, ભણ્યો શું ભણ્યો, તને મેં સવાર $5 દીધા હતા શું લીધું, કોણ મિત્ર હતા એની સાથે શું વાતો થઈ, મજાની વાતો કરો. હું એમ કહું દુનિયાએ મૂકેલા કદાચ વિડીયા નહીં જુઓ તો હાલશે, પણ તમારા દીકરા દીકરીના દિલમાં કંઈક મેસેજ તમને કહેવા માગે છે એને પ્રેયરથી વાંચો, એને પૂછો ભક્તજનો, એ તમને કામ આવશે. દુનિયાની અજાયબીઓ કે દુનિયામાં થતી નવીનતાને નહીં જાણો તો કાંઈ આપણી જિંદગીમાં જૂનું નથી થઈ જવાનું. આપણા વડીલો કોઈ અમેરિકા શું છે જાણ્યું નતું તો 7-7 ભાઈ અને 5-5 દીકરીઓને મોટી કરીને પ્યારથી એનામાં સંસ્કાર નાખી શક્યા હતા. જયારે આપણે 1-2 બચ્ચામાં સંસ્કાર નથી નાખી શકતા. આખી દુનિયાનું જાણી રહ્યા, અમેરિકામાં શું થયું, ઇન્ડિયામાં શું થયું, મોદીએ ક્યાં પ્રવચન કેટલું કર્યું, આખી દુનિયાનું જાણી રહ્યા. ધોનીએ સચિને ક્યાં ચોકો છક્કો માર્યો બધું જાણી રહ્યા, પણ તારે ઘરે શું થઈ રહ્યું છે પેલું જાણી લે. આપણે ઉતાવળ જવાર ઉઠશે એટલે પેલું જોઈ કઈ દુનિયામાં શું થઈ રહ્યું, પણ ઘરે કઈ ખડભડાટ થઈ રહી તો જુઓ શું થયું છે, ઘરે કઈ ભૂકંપ થયો છે, તો એ પેલું આપણે જરૂર છે. એટલે જેને તમે સલામતી ઈચ્છો છો એને સલામત રાખો, તેની પાછળ તમારે એક જ કામ કરવું પડશે કે તમારે સમય કાઢવો પડશે. હું તો કહું મંદિરે 1/2 કલાક ઓછું બેસાય તો ચાલશે, મારો મત આ પર્સનલ, પણ તમારા ફેમિલી સાથે બેસવાનો સમય કાઢજો.